જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ ભારત માતા કી ભારત માતા કી જી નો બોલે ને એને ખીજડાવાળી માસીના હમ છે ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી વંદે 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 આમાં જ દિલીપભાઈનું જીવન આખું અહીં સુધી સાત સાત દાયકાઓ સુધી પસાર થયું છે ને એટલે કીધું ભારત માતાનો જયઘોષ કરાવીએ આજે આ અમરવેલીની ધરતી ઉપર અમરવેલી જિલ્લાના છોરું અને રાજનીતિના ક્ષેત્રમાં અનેક પડાવો પસાર કરતા કરતા એક યોદ્ધાની માફક જીવનના કાલખંડના સાત દાયકાઓ પસાર કરીને આજે એકોતેર માં વર્ષમાં જ્યારે પ્રવેશ કરી રહ્યા છે ત્યારે અહીંયા કદરદાન લોકો તો છે જાણે એવો આ પ્રકારની વિશિષ્ટ પ્રવૃત્તિઓ અને વિશિષ્ટ વ્યક્તિત્વને ઓળખીને એમનો અભિવાદન સમારોહ કરે એ પહેલે તો એ અભિવાદન સમારોહ કરનારી કાર્યકારીની ટીમને હું વંદન કરું છું આજે ડાયશ પર આપણી વચ્ચે આપણો બધાનો ઉમંગ વધારવા જુસ્સો વધારવા માટે પધારેલા કેન્દ્રીય મંત્રી અને આ જ જિલ્લાના પ્રખર આગેવાન સૌરાષ્ટ્રની અંદર ખેડૂત નેતા તરીકે અને પછી ગુજરાત અને દેશમાં કિસાન નેતા તરીકે જેમનું નામ બન્યું છે એવા આપણા સૌના આદરણીય વડીલ શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાજી રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ આજના આ સમારોહના નિમિત્ત છે એવા આપણા સૌના આદરણીય વડીલ શ્રી દિલીપભાઈ સંઘાણી આજે તો લગભગ ડબલ આપણે બધા અભિનંદન આપવાના ને ને પછી હું પણ આપ સૌ એમને અભિનંદન આપું છું અને જીવનની યાત્રામાં હવે આગળના પડાવોમાં પણ ન ધારેલી ઊંચાઈઓ પ્રાપ્ત કરતા રહે એવી પરમ કૃપાળ પરમાત્માને પ્રાર્થના કરી અને એની શુભકામનાઓ પાઠવું છું એવા જ તરવરિયા યુવાન અને સૌરાષ્ટ્રના સાવજના સંતાન જેતપુરના ધારાસભ્ય અને એમને પણ કાલે વટ પાડી દીધો ભાઈ ભાઈ જયેશભાઈ ભાઈ નારણભાઈ આપ સૌ વંદનીય વડીલો વિવિધ સંસ્થાઓમાંથી વધારેલા કાર્યકારણીના હોદ્દેદારશ્રીઓ દિલીપભાઈનો નો ચાહક વર્ગ ભાઈઓ બહેનો માતાઓ યુવાન દોસ્તો આ કાર્યક્રમના સંચાલક મિત્રો કાર્યક્રમમાં વાસ્તવમાં જવાના કારણે મન તો માનતું નથી અહીંયા આવ્યું ને ત્યારે કેટલાક મિત્રો કહેતા હતા કેમ તબિયત કીધું અમરેલીમાં જઈએ જઈ આવું છું ને ત્યારે પ્રફુલ્લિત થઈ જવાય છે કારણ જે હોય તે પરમાત્માને ખબર પણ અહીંયા આવે છે આવીએ એટલે મજા આવે છે મજા આવે છે એવું વાયુમંડલ ચોક્કસ અહીંયા છે અને કદાચ અહીંની ધરતીનો માનવી પણ મુઠી ઉચેરો હશે સાગર પેટો હશે પ્રેમ પીરસનારો હશે એના કારણે એક આકર્ષણનું આ જિલ્લો વાસ્તવમાં કેન્દ્ર છે હમણાં રૂપાલા સાહેબ કહેતા હતા અહીંયાથી ગીરની બધી નદીઓ આમ જાય દરિયામાં આ એક ઊંધી હાલે છે એટલે મેં કીધું એનું આ પાણી છે આ બધા ડાયાસ પર બેઠેલા અનેક તડકા વેઠીને જીવનના જે ક્ષેત્રમાં છે ત્યાં પોતાની છે જાળવી રાખી છે મોટી વાત છે જાહેર જીવનનું ક્ષેત્ર એવું છે લપસણી ધરતી છેવાળી ધરતી છે અને ત્યાં પોતાની જાતને સાચવીને કાબુમાં રાખવી અત્યંત દુષ્કર જેવું છે સતત સંયમ ઉપર કાબુ રાખવો પડે મનના તરંગોને રોકી રાખવા પડે સાક્ષી ભાવ સતત જીવંત જીવંત રહેવો પડે શરીરમાં મન વચન અને કર્મથી આ ક્ષેત્રમાં અડીને રહીએ ને તો રહી શકાય નહીં ક્યાંક લપસી જવાય ક્યાંક ગવાઈ જવાય હું ફરીથી દિલીપભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભાઈ જયેશને અભિનંદન આપું છું અને રૂપાલા સાહેબ ને બિફોર ટાઈમ ઘણી વખત આપી દીધા આપી દઈએ આવે છે રાજકોટમાંથી એમાં કોઈ નથી અને આવા ગજાના નેતાઓને સમાજ જીવનને ઓળખીને એની શાખ જાળવી લેવી જોઈએ સમાજનો આ રાષ્ટ્રને સારા લોકોના હાથમાં એની સુકાન સોંપી એ આ ધરતી ઉપર વસનારા માનવીનું કર્તવ્ય છે ભાઈ લોકશાહીને વરેલો આ દેશ છે એટલે અહીંયા ડાયાસ પર બેઠેલા લોકો હું થોડો કટીને થોડોક અલગથી કહી રહ્યો છું કે એમના જીવનના જે તપશ્ચર્યાઓ છે ને એને અંતે આપણી બધાની ઈચ્છા થાય કંઈક વિશેષ એને નવાજીએ આ ટીમે આજે એને વિશેષ રીતે જીવનના સાત દાયકાનો કાલખંડ પસાર કરીને આમ કોઈ પણ જાત નહીં ખુમારીમાં આંચનો આવે વાસ્તવમાં દિલીપભાઈનું જીવન એક પ્રકારનો યોદ્ધો છે હું તો એને યોદ્ધા જ ગણું છું વર્ષોથી હું એમને ઓળખું કેમ કે સૌરાષ્ટ્ર વિદ્યાર્થી મધ્યસ્થ સંઘ સાથે જોડાયેલા એને કારણે રાજકોટ સાથેનો એનો વિશેષ લગાવ હતો એટલે અમારો જૂનો પરિચય અને અમને ભાવતા રૂપાલાજી દિલીપભાઈ અમારા ભાવતા હૃદયના પાત્રો છે એટલે એનું આજનો આ અભિવાદન સમારોહ મને ખરેખર વાસ્તવમાં સમયની મારામારી હતી પણ ખેંચી આવ્યો લ્યો ખેંચી આવ્યો એટલે એ યોદ્ધા છે યોદ્ધાનું જીવન છે ને એક પ્રકારના રણસંગ્રામ જેવું હોય છે અને રણસંગ્રામ તો એવું હોય કે યુદ્ધના મેદાનમાં જે લોકો તત્પરતા ન રાખે તો રણ મેદાનમાં હારી જવાતું હોય છે પરંતુ એમ કહે છે કે આ યોદ્ધા એવા છે કે પ્રમાણિક પુરુષાર્થ રૂપી ગાંડી ઉઠાવીને ફરજના ક્ષેત્રમાં કાયમ આમ ડટીને રહ્યા છે ખૂપી ગયા છે અને એટલે જ વિજયશ્રી એમના વધામણા કરે છે ખૂબ ખૂબ અભિનંદન